Hare Krishna Raj Charanam Sarveshwaram Swaminam Maya Purusha Prerakam Kalimala Prakshalakam Shantidam Shrisham Chaksharanayakam Sukhakaram Dukharnavo Dvarakam Vande Karana Karanam Rushasutam Mukti Pradam Dhamdam Vande Mukta Munindra Padikamalam Sadavrunda Chudamanim Adharam Chahari Priyam Munivaram Vaikunthadasam Tatha Shri Narayana Sangyakam Chakaruna Dhamma Prashanti Pradam Vande Shri Nanda Kishore Swami Charanam Shri Pancha Seva Vratam Shri Pancha Seva Vratam Shri Pancha Seva Vratam Bolo Shri Swaminarayan Bhagavanani Jai Shri Hari Krishna Maharajani Jai Shri Ghanshyam Maharajani Jai Shri Thakurji Maharajani Jai Shri Sadguru Devaki Jai तारीख 8 मार्च 2021 सोमवार लोहाधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला लोहाधाम परिवारना तमाम भक्तजन मारा जय स्वामीनारायण जय स्वामीनारायण वाला भक्तो मुक्त मुनि चरितम अंतर्गत आपणे एक कथानु श्रवण करी रह्या था। सद्गुरु श्री रामानंद स्वामी मुकुंददास ने कहे छे कि मुकुंददास तमे तो बहु मोटी महंताई करो छो, बहु मोटो अधिकार तमारी पासे छे, अने अमे एवं कोई जगह सांभळ्युं नथी કે જે ધન અને અધિકાર હોય જેની પાસે એમાંથી કોઈ વિતરાગી રહી શક્યું હોય, કોઈક જ એવા હોય કે જેને ભગવાન સાથે જ ખાલી લેવા દેવા હોય, કે જેને ભગવાનને જ પ્રસન્ન કરવા છે એ જ એમાં વ્યક્તિ ન ફસાય, બાકી તો બધા જ એમાં ફસાયેલા છે મુકુંદાસ। પછી મુકુંદાસે
કહ્યું કે મારી બુદ્ધિ હવે તમારામાં ફરશે નહીં, તમારી સિવાય બીજી મારી કોઈ જગ્યાએ બુદ્ધિ નહીં ફરે, હવે મારા માટે તમે છો, મારે તમારી સાથે રહેવું છે. ત્યારે રામાનંદ સ્વામી કે તમારી વાત બધી સાચી છે, તમારે આવવું છે બધું જ, પરંતુ જેવો વૈરાગ્ય અમને દેખાવો જોઈએ એવો અમને ખાલી કસોટી કરવા માટે કીધું, કસોટી કરવા માટે. કારણ કે તમે તો બહુ મોટા ગુરુને સેવો છો, મોટા ગુરુના સાનિધ્યમાં રહો છો, મોટી મહંતાએ તમે નિભાવી રહ્યા છો, મોટો સમુદાય તમારી પાસે છે, અને અત્યાર સુધી મેં તમને એવું કીધું ધન અને અધિકારમાં કોઈ એવું રહ્યું હોય કે જેને પાસ ન લાગે, એવું બહુ ઓછા હશે મુકુંદાસ. એટલે અમે જોશું અત્યારે તમે જાઓ. શું કીધું? અત્યારે તમે જાઓ, મને બીજા ઘણા બધા ભક્તો મળવા આવ્યા છે, તો તમે એ ભક્તોને મારી પાસે આવવા દો. એટલે મુકુંદાસને થયું કે ગુરુદેવ હજી મારી પર બરાબર રીઝ્યા નથી, પણ હવે તો આમને હું રીઝવીને રહીશ, હવે તો મારા માટે આ અંતિમ સોપાન છે, આ અંતિમ મારું લક્ષ્ય છે, મને મળી ગયું જે જતું તું તત્વ. એટલે મુકુંદાસ ત્યાંથી પછી આશ્રમમાં જાય છે. ક્યાં? રામજી મંદિરે, શામદાજી મહારાજ. રામાનંદ સ્વામી અને મુકુંદાસ વાત કરી રહ્યા હતા, મોડી રાત્રિ પણ થઈ ગઈ હતી, અને આ બાજુ શામદાજી મહારાજને હૃદયમાં ખળભળાટ થવા લાગ્યો. રાહ જોતા હતા કે મુકુંદાસ હજી આવ્યા નથી, આજ સુધી ક્યારેય એવું બન્યું નથી કે મુકુંદાસ નિત્યક્રમ પ્રમાણે અર્થાત વહેલા સુઈ ન ગયા હોય, કોઈ કાર્ય પૂર્ણ ન કર્યું, બન્યું નથી ક્યારેય. પણ આજે તો વહેલા આરતી કરીને જતા રહ્યા, દરવાજા બંધ કરીને જતા રહ્યા, બધું કામકાજ પૂર્ણ કરીને જતા રહ્યા, પણ હજી નથી આવ્યા. એટલે શામદાજી મહારાજ તો વાટ જોતા હતા, રાહ જોતા હતા. આ બાજુ મુકુંદાસ થોડીક આશા સાથે અને થોડીક નિરાશા સાથે, એટલે બંને હતું. આશા એવી હતી કે જે મારું તત્વ જોતું હતું એ મને મળી ગયું છે, હવે તો આ મેળવીને પાર કરીશ. નિરાશા એ કે પાછું મારે અહીંયા આવવું પડ્યું. કઈ વાંધો નહીં, કંઈક ગુરુદેવ રામાનંદ સ્વામીનો કંઈક આશય છે, હું જાણે નથી શકતો, પરંતુ છે કંઈક બીજું. મુકુંદાસ રામજી મંદિરે આવે છે અને શામદાજી મહારાજ તો એમને ચિંતા હતી જ, એટલે મુકુંદાસની ચિંતામાં ચિંતામાં ઊંઘી પણ શક્યા નહીં. અને મુકુંદાસજી આશ્રમમાં પધારે છે અને જાય એમની ઓરડીમાં જાય છે અને શામદાજી મહારાજને અવાજ સંભળાય છે, અને શામદાજી મહારાજ પથારીમાંથી જલ્દી ઉઠીને મુકુંદાસની જે ઓરડી છે ત્યાં આવે છે, અને જામ મુકુંદાસની ઓરડી ખોલે છે અને શામદાજી મહારાજ પાછળ છે, અને મુકુંદાસજીનો આમ હાથ પકડી લે છે, હાથ પકડીને પૂછ્યું કોણે? શામદાજી મહારાજે. મુકુંદાસ ક્યાં ગયા હતા અત્યાર સુધી તમે? શું પૂછ્યું? ક્યાં ગયા હતા તમે? હવે તો બરાબર એક શિષ્ય એવા મળ્યા હતા જબરદસ્ત કે બધું હાચવી શકે એવા, બધું જ હાચવી શકે એવા એક જ મળ્યા તેમને, બીજા ઘણા બધા હતા, સારા હતા બધા, પરંતુ શામદાજી મહારાજની નજર કોના પર થઈ રહી હતી?
મુક્ત મુનિ કેતા મુકુંદાસ ઉપર, અને મુકુંદાસ નો હાથ પકડી ગુરુદેવ શામદાજી મહારાજે પૂછ્યું, મુકુંદાસ આટલું બધું મોડું કેમ થયું તમારે? ક્યાં રોકાઈ ગયા હતા અત્યાર સુધી તમે? તમે તો ક્યારના ગયા હતા? આરતી જલ્દી પૂર્ણ કરીને આજે કથા પણ વાંચી નથી, પોથી પણ બંધ હતી, અહીં હું ક્યારનો રાહ જોઉં છું? તો તમને ખ્યાલ નથી આવતો આપણે ટાઈમે આશ્રમમાં આવી જવું જોઈએ, આવી જવું જોઈએ? મુકુંદાસ કઈ ન બોલ્યા, હા ગુરુદેવ મારાથી મોડું થઈ ગયું, પણ ક્યાં ગયા હતા તમે એ તો મને જણાવો. મને તો જણાવો ખરા, તમે ગયા હતા ક્યાં? કોઈ ભક્તો સાથે ગયા હતા? કોઈ સંતો સાથે બહાર ગયા હતા? ભક્તો સાથે બેઠા હતા, સમાગમ કરાવતા હતા, ભગવાનની કથા કરતા હતા? તમે ગયા હતા ક્યાં એ તો જણાવો. તો પણ મુકુંદાસ પણ કઈ ના બોલ્યા, હા ગુરુ. પણ હા ગુરુદેવ, હા ગુરુદેવ તમે કરો છો ક્યારના, પણ મોઢામાંથી બોલો તો ખરા ક્યાં ગયા હતા, વાત તો કરો જેવો. એ મુકુંદાસ મંદ હાસ્ય જ કરતા રહ્યા હતા. શામદાજી મહારાજ કે મારી સામે હસો છો શું તમે? જણાવો તો ખરા મને ખ્યાલ આવે. આશ્રમમાં સરદાર ગામમાં આ રામાનુસાઈનો આશ્રમ ચાલે છે, સદાવ્રત ચાલે છે, અને મને ખ્યાલ છે કે ત્યાં બધાએ જાય છે કથા વાર્તા સાંભળવા માટે. તમે ત્યાં ગયા હતા? તરત જ કહી દીધું. કોણે કીધું? શામદાજી મહારાજે કહી દીધું. ક્યાં ગયા, ક્યાં ગયા હતા? આ રામાનુસાઈનું સદાવ્રત ચાલે છે, એમનો આશ્રમ છે, આયા નાનો અમથો આશ્રમ છે, એ કથા વાર્તા જબરદસ્ત કરે છે, એમની કથા વાર્તા સાંભળવા ગયા હતા તમે? પણ મુકુંદાસ કઈ બોલ્યા નહીં, કઈ બોલ્યા નહીં, અને કઈ બોલ્યા વિના જ પોતાના આસાને જઈને સૂઈ ગયા. કઈ પણ જવાબ ના આપ્યો. શામદાજી મહારાજને થઈ ગયું કઈક આને છે, પણ ખબર મને કઈક મુકુંદાસ ઉપર કોકે કઈક કરી દીધું છે. શું નક્કી કરી લીધું? કે મુકુંદાસ ઉપર, અમારા મુકુંદાસ ઉપર કોઈકે કઈક કરી દીધું છે, કોઈકે ભૂરખી નાખી દીધી છે. શું નક્કી કરી દીધું? ભૂરખી નાખી દીધી છે. એ કોઈ પણ હોય મારે તપાસ તો કરવી પડશે. એટલે શામદાજી મહારાજ પણ એ વિચારો વિચારોમાં એમની ઓરડીમાં જઈને આરામ કરવા પધાર્યા. બીજો દિવસ થઈ ગયો. પ્રાતઃકાળે નિત્યક્રમની મુજબ મુકુંદાજી પણ મંદિરના દરવાજા ખોલી ભગવાનના શણગાર ધરાવી આરતી કરી થાળ ધરાવ્યો, કથા વાર્તા કરી અને ભક્તજનો મંદિરે પધારતા હતા એમની પાસે બેસતા હતા, આશ્રમની સાફ સફાઈ કરતા હતા, સદાવ્રતમાં બધાને અન્ન આપતા હતા, અને પાછું જ જેવી રીતે આગલા દિવસે મુકુંદાસ જેવી રીતે વહેલી આરતી કરીને દરવાજા બંધ કરીને જ્યાં જવાનું હતું ત્યાં જવું હતું. એમણે તો હતી જ કે ગુરુદેવ રામાનુસાઈ કથા કરે છે, કથા વિના તો મારાથી રહેવાશે, કથા સાંભળ્યા વિના મારાથી નહીં રહેવાય, કથા તો મારે સાંભળવી જ પડશે. હવે એક પણ દિવસ મારે એવો નથી જવા દેવો કે મારા ગુરુદેવની કથા હું સાંભળી ન શકું. જ્યાં સુધી ગુરુદેવ આવી છે ત્યાં સુધી હવે તો હું કથા સાંભળીને રહીશ જ, ગમે તે ભોગે. નક્કી કરી લીધું મુકુંદાસે
કે રામાનંદ સ્વામી જોડે મારે જવું છે, જવું છે અને જવું જ છે, જવું જ છે. પરંતુ મુકુંદાસની વિચાર પણ બીજો પણ આવ્યો, પણ જો હવે હું એમની કથા સાંભળવા જઈશ અને મને જોશે ને સામે, તો ગુરુદેવ પ્રસન્ન નહીં થાય, મારી ઉપર પ્રસન્ન નહીં થાય. કારણ કે કાલે જ મને જણાવી દીધું હતું કે તમે અહીંયા આવો છો એનાથી તમારા ગુરુદેવ પ્રસન્ન નહીં થતા હોય, અને અમને પણ નથી ગમતું તમે પૂછ્યા વિના આવો છો. એટલે મુકુંદાસને એવું હતું જ કે જો હું ગુરુદેવની સામે જઈશ, એમને અપ્રસન્ન કરીશ, કુરાજી કરીશ, તો હું જીવી નહીં શકું. કારણ કે હવે મારો એ પ્રાણના આધાર છે. મારા પ્રાણના આધાર કોણ છે? રામાનંદ સ્વામી છે. હવે મારે એમને કુરાજી નથી કરવા, કુરાજી નથી કરવા. પણ આ બાજુ પણ જો શામદાજી મહારાજને કહીશ તો મને જવા પણ નહીં દે, એમની સામે જઈશ તો મને કથા પણ નહીં સાંભળવા દે, કરવું શું મારે? મુકુંદાસજી મૂંઝાયા. જો હું શામદાજી મહારાજને કહીશ કે મારે રામાનંદ સ્વામીની કથા સાંભળવા જવું છે, તો મને તો હવે નહીં જવા દે, કારણ કે કાલે એમને અનુભવ થઈ ગયો કે હું મોડો આવ્યો હતો. અને ગુરુદેવ રામાનંદ સ્વામીને જો સામે હું રહીશ, સાંભળીશ કથા, તે એમને નહીં ગમે. એટલા માટે નહીં ગમે કે એને મને કાલ પૂછ્યું હતું કે તમે પૂછીને આવો છો શામદાજી મહારાજને, ગુરુદેવને તમારા, અને હું કહીશ ના તો વધારે કુરાજી થશે. એટલે મુકુંદાજીને થયું કંઈક મારે એવો ઉપાય કરવો પડશે જેથી કરીને હું જે કથા સાંભળવા માંગુ છું એ કથા મારા ગુરુદેવની ચૂકી પણ ના જોઈએ, અને શામદાજી મહારાજની જે સેવા છે એ પણ મારે પૂર્ણ થઈ જાય. કેટલી સૂજ ધરાવે છે મુકુંદાજી, કેટલી. એટલે મુકુંદાજી એવું કર્યું, નિત્ય કર્મ વ્રત. રામાનંદ સ્વામી આવ્યા તે રામાનંદ સ્વામી કથા સાંભળવા જવું હતું, એટલે મુકુંદાસજી એવું કર્યું કે વહેલી આરતી કરીને હું કંઈક એવી જગ્યાએ જાઉં કે રામાનંદ સ્વામી મને જોવે પણ નહીં, એની કથા હું સાંભળું, કથા પણ હું સાંભળું. એટલે આ બાજુ મુકુંદાજીએ જાનકીનાથની આરતી ઉતારી, થાળ કરી અને થાળ કરી અને થોડી પોતાની જે કંઈ સેવા હતી એ સેવા પૂર્ણ કરી, અને ગુરુદેવ શામદાજી મહારાજને મળી અને ખાલી એટલું કહી, ગુરુદેવ હમણાં હું આવું છું, મારે થોડું કંઈ કામ છે, એટલું કહીને થોડી નજર ચૂકાવીને ત્યાંથી નીકળી ગયા. ક્યાંથી? એટલે આમ કંઈ પણ દીધું ને નીકળી પણ ગયા. કેમ નીકળી ગયા? કથા સાંભળવા. એક જ લક્ષ્ય હતું એનું, શું? કથા સાંભળી, કથા સાંભળી. કારણ કે સવારથી કોની રાહ જોતા હતા એ મુકુંદાજી? કથા સાંભળીને રાહ જોતા હતા કે હવે રામાનંદ સ્વામીની કથા હું કઈ મેલો નહીં. અને કથાથી વાલામુક તો બહુ મોટું પોષણ છે. આનાથી આપણે જોઈએ કે મુકુંદાજીને કથા સાંભળવાની કેટલી ઈચ્છા હતી, એ કેવું માનતા હતા કે કથા વાર્તાથી આ જીવ બળ્યો થાય છે. સવારથી મુકુંદાજી જાગ્યા ત્યારથી એને એક જ રટણ હતી, ગુરુદેવની કથા સાંભળવી, ગુરુદેવની કથા સાંભળવી, ગુરુદેવની કથા સાંભળી, ગુરુદેવની કથા સાંભળવી, ગુરુદેવની કથા સાંભળવી. કેટલું એમને કથાનું મહત્વ એમના જીવનમાં, નહીતર તો એ સારી કથા કરતા હતા ને? નહોતા કરતા? મુકુંદાજી કથા કેવી કરતા હતા? તો જ કહીને બધાને સમાધાન થાય. જ્યાં સુધી રામાનંદ સ્વામી સરદારમાં નહોતા પધાર્યા ત્યાં સુધી બધા મુકુંદાજની કથા સાંભળવા આવતા હતા, બધા જ બધા ખેંચાતા હતા એમાં. કથા શ્રવણ
કથા શ્રવણ વિના ક્યારેય હરિના સ્વરૂપનું જ્ઞાન નથી થતું, ક્યારેય નથી થતું. સત્સંગી જીવનમાં કહે છે શતાનંદ સ્વામી અધ્યાય બીજામાં પ્રથમ પ્રકરણમાં, સ્વરૂપ બોધો ન હરે કથાયાહ શ્રવણમ વિના ભવેન્દ્રિણામ વિના તમ ચ કથમ સ્યાત સંસ્કૃતિ ક્ષયઃ. કથા શ્રવણ વિના હરિના સ્વરૂપનું જ્ઞાન ક્યારેય થતું નથી. ભગવત સ્વરૂપના જ્ઞાન રહિત જનોને પાપરૂપ જન્મ મરણ સંસ્કૃતિનો જો કોઈ ક્ષય કરતું હોય તો કોણ કરે છે? કથા વાર્તા તો પાપરૂપ જન્મ મરણનો સંસ્કૃતિનો ક્ષય થયા સિવાય મોક્ષ કેવી રીતે થાય? ક્યારેય થાય નહીં. ભવેન નૃણામ વિના તમ ચ કથમ સ્યાત સંસ્કૃતિ ક્ષયઃ. આ જીવને જન્મ મરણનો જે રોગ લાગુ પડ્યો છે એ કેનાથી છૂટે? કથા વાર્તાથી. જ્યાં સુધી કથા વાર્તા આપણે સાંભળતા નથી ત્યાં સુધી રૂઢાગુણનો પ્રારંભ નથી થતો. ભગવાનની કથાનું શ્રવણ છે ને એ અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે. અજ્ઞાન તિમિરાંધ નામ દીપો યમ જ્ઞાન સિદ્ધિદઃ હરે કથાયાહ શ્રવણમ ઔષધમ ભવ રોગિણામ. સત્સંગી જીવનમાં અધ્યાય બીજો પ્રથમ પ્રકરણ સાતમો શ્લોક. અજ્ઞાન તિમિરાંધાનામ, કે જ્યાં સુધી ભગવાનની કથાનું શ્રવણ નથી કરતા ત્યાં સુધી અજ્ઞાન રૂપી જે પડદો છે, અંધકાર રૂપી જે પડદો છે અજ્ઞાનનો, એ ક્યારે નાશ નથી થતો? એટલે કથા છે એ દીપક છે. શું છે? દીપક છે. ભગવાનની કથા સાંભળવાથી જ્ઞાનની સિદ્ધિ થાય છે, કેતા મુક્તિ થાય છે, અને તેમજ સંસાર રૂપી રોગને ટાળવા પરમ ઔષધ સમાન છે. સંસાર રૂપી રોગને ટાળવો હોય તો ઔષધિ કોણ છે? કથા. હરે કથાયાહ શ્રવણમ ઔષધમ ભવ રોગિણામ. આ જીવને જે ભવરોગ લાગુ પડ્યો છે એ કથા વાર્તા સિવાય ક્યારેય તૂટતો નથી. હા, કથા પણ ઘણા બધા પ્રકારની પણ હોય છે, એની ચર્ચા આપણે ઉપનિષદ ઉપર કથા કરી ત્યારે એની ઉપર આવી હતી ચર્ચા. કથાના શબ્દ ત્રણ પ્રકારના હોય છે, ઉત્તમ શબ્દ, મધ્યમ શબ્દ, કનિષ્ઠ શબ્દ. જેવો વક્તા હોય, જેવું પ્રતિપાદન કરતા હોય અને સામે મોક્ષ જેવી રીતે ગ્રહણ કરતા હોય એનું એવું ઘડતર કહેતા એની એવી સ્થિતિ બંધાતી હોય છે. જો ઉત્તમ શબ્દ કથાના શ્રવણ કરો તો તમે ઉત્તમને પામો, મધ્યમ શબ્દ કથાના શ્રવણ કરો તો મધ્યમને પામો, અને કનિષ્ઠ શબ્દનું શ્રવણ કરો તો તમે કનિષ્ઠતાને પામો. તો આપણે નક્કી કરવાનું છે કે કથાનું શ્રવણ કરવું તો કેવું કરવું. કથાનું શ્રવણ તો એ જ સાચું કે ભવ રોગ મટાડે, જીવનમાં સદગુણનું સ્થાપન કરે અને ભગવાનની મૂર્તિનું સુખ અપાવે અને સદગુરુનો રાજીપો અપાવે અને આ સંસારથી મુક્તિ અપાવે અને દોષો નાશ થાય એવી કથાનું શ્રવણ કરવું. પરંતુ અમુક શબ્દ સાંભળવાથી આપણું જીવન જો પતનને પામતું હોય, આપણું જીવન જો ઉત્શૃંખલ થતું હોય, આપણું જીવન જો નેગેટિવમાં પરિણમતું હોય, આપણું જીવન જો અભાવમાં, અવગુણમાં, દોષમાં અને ખાલીપાનો અનુભવ કરાવતો હોય
તો એવો શબ્દ ક્યારે સાંભળવા નહીં, ક્યારે નહીં સાંભળવાના. એ ગમે એટલી સુધા સારી કથા હોય, ગમે એટલું રોચક હોય, પરંતુ જો જીવને મુક્તિ નથી આપતું અને ભગવાન સુધી પહોંચાડતું નથી અને સદગુરુના રાજીપા તરફ લઈ નથી જતું, તો એનો ત્યાગ કરવો એ આપણો ધર્મ છે, એ મુમુક્ષુતાનો ધર્મ છે. મુકુંદાજીના જીવનમાં શું હતું, એ ક્યાં રહેતા હતા એ આપણે જોઈએ. મુકુંદાજીને આટલી મોટી યાત્રા રહી કાશીથી લેના સરદાર ઉદીમાં, બધી જગ્યાએ કથા સાંભળતા હતા, પરંતુ જ્યાં એમને એમ થતું કે અહીં મારું સમાધાન થાય એવું નથી, નકર તો જ્યાં જ્યાં ગયા મુકુંદાજી તો કથા સાંભળતા, આશ્રમમાં ગયા હતા બધી જગ્યાએ તો આશ્રમમાં કથા વાર્તા તો થતી જ હોય, નિત્ય થતી હોય, ત્રણ ટાઈમ થતી હોય, કોઈ જગ્યાએ બે ટાઈમ થતી હોય, કોઈ જગ્યાએ એક ટાઈમ થતી હોય, અને સ્વયં પણ કથા સારી કરતા હતા, કુશળ હતા, પ્રવીણ હતા, બધું જ હતું, છતાં પણ એ એમ માનતા હતા સાચું જ્ઞાન તો સદગુરુ થકી જ થાય. તો બધી જગ્યાએ કથા સાંભળતા 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 એમને એમ થયું આ મારું સમાધાન નથી 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 નથી. તો ક્યાંય એ સત્તામાં ન આવ્યા, કોઈ જગ્યાએ અધિકારમાં ન આવ્યા, અને નિર્લેપ રહ્યા અને વિતરાગી રહ્યા. એ શું સૂચન કરાવે છે, એ સૂચન કરાવે છે કે મુકુંદાસજીએ ક્યારે હીન શબ્દ કે મધ્યમ શબ્દ કે કનિષ્ઠ શબ્દ કે ન્યૂન શબ્દ કે મોક્ષના માર્ગમાંથી પતન કરે એવા શબ્દનું ક્યારે શ્રવણ નથી કર્યું. અને જ્યાં એવા શબ્દ આવે ત્યાંથી મુકુંદાસજી નિસરી જાય. મોરબીના કાશીરામદાસજી શું કહ્યું હતું, ભેદ જ નથી નતું આવ્યું, આપણે વાત નથી કરી કે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું તો બહુ અઘરું છે, બધું એક જ છે. એટલે મુકુંદાજીને ખ્યાલ આવે કે અહીં તો કઈ એમાં ઘણું બધું રહસ્ય છુપેલું છે, ઘણું બધું રહસ્ય છુપેલું છે. એટલે મુકુંદાજીએ કથા સાંભળી તો એવી સાંભળી કે જે ભગવાનમાં ચિત્ત લગાડી દીધી. શામદાજી મહારાજ કેવી કથા કરતા, કથા કરતા હતા ને, આશ્રમ આટલો મોટો હોય તો કથા વાર્તા ચાલતી હોય તો જ આશ્રમ મોટો નું ના હોય, એના સંતો કથા વાર્તા કરતા હતા, બધા જ કરતા હતા. મુકુંદાજી સ્વયં જ્ઞાની હતા જ ને. તો કથા મુકુંદાજીએ જો રામન સ્વામીની એક જ વખત સાંભળી અને જાપા પાયે ઉભા રહીને તો ચિત્તમાં લાગી ગઈ, તે લાગી ગઈ. એના પરથી આપણે શીખવાનું છે, એના પરથી આપણે શીખવાનું છે કે આપણે કથા સાંભળીએ તો એવી કથા સાંભળી કે જે મુક્તિને અને આ રોગ આ ભવનો રોગ મટાડે અને સદગુરુના તરફ લઈ જાય, ભગવાનના તરફ લઈ જાય, ભગવાનના તરફ લઈ જાય, ભગવાન તરફ લઈ જાય. નહીંતર આ જીવને છે ને બહુધા સ્વાર્થી શબ્દ સાંભળવાના, કંઈક પોતાને પુષ્ટ થતું હોય, પોતાને માન મોટ મળતી હોય એવા શબ્દ સાંભળવા મળે, સાંભળવા ગમે, એ જ શબ્દ એને સાંભળવા ગમે, એ સાંભળે. અને એ એ એ એ મુમુક્ષુ માટે સારું જે તમારા માત્ર ને માત્ર વખાણ કરી 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 કરીને પછી મોક્ષના માર્ગમાંથી પાડી નાખે છે ને. કરવાનું શું હોય એને ભય, પછી તો તમને સારી વસ્તુ પાંચ આપી દે, સારી જમવાની ડીશ સારી આપી દે, સારો ઉતારો આપી દે, એનો મતલબ એવો નથી કે ન કરવું જોઈએ. વ્યવહારના ક્ષેત્રમાં જે કોઈ વ્યક્તિ, જે કોઈ શ્રેષ્ઠીજન હોય કે કોઈ હરિભગત હોય કે કોઈ પણ સંત હોય કે કોઈ પણ અતિથિ હોય, એની આગતા સ્વાગતા સ્વીકાર બધું જ કરવું જોઈએ, બધું જ કરવું જોઈએ. પરંતુ એવો જો નિજ સ્વાર્થ બંધણો કે આને થોડીક આગતા સ્વાગતા કરીને પછી આ જે જગ્યાએ ભગવાનની કથા સાંભળે છે, આ જે જગ્યાએ સત્પુરુષને માને છે, આ જે જગ્યાએ સંતન ભક્તોને માને છે,
એને ન્યાથી લઈને અને અહીં જોઈન્ટ કરો, આવું જો દેખાય ને તો એનો ક્યારે અનુસરણ કરવો નહીં, ક્યારે ના કરવું, એ આપણે બધે ધ્યાન રાખવા જેવું છે. એ ક્યારે થાય કે જ્યારે આપણામાં સમર્પણનો ભાવ પરિપૂર્ણ ન હોય અને કથાના શબ્દ પરિપૂર્ણ જાણ્યા ન હોય ને, ત્યારે મોક્ષના માર્ગમાં બધા વિઘ્ન આવી શકે. વાલક ભક્તો બહુ આવી શકે, આ મોક્ષના માર્ગમાં બહુ વિઘ્ન આવી શકે. એટલે આવા જે બધા વિઘ્ન છે ને એ જાણી રાખવા, એ વિઘ્નમાં ક્યારે ફસાવવું નહીં, ક્યારે ના ફસાવવું, ક્યારે ના ફસાવવું. આપણને જે મળેલું તત્વ ઠાકોરજી મહારાજ, આપણને મળેલા જે મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો, આપણને મળેલા જે સદગુરુ, આપણને મળેલા જે સંત, આપણને મળેલા જે ભક્ત, એમના પ્રત્યે પરિપૂર્ણ નિષ્ઠા, એમના પ્રત્યે પરિપૂર્ણ જવાબદારી, એમના પ્રત્યે પરિપૂર્ણ ખાનદાની રાખીને એ જ શ્રેષ્ઠ ધર્મ છે, એ જ શ્રેષ્ઠ ધર્મ છે, એ શ્રેષ્ઠ ધર્મ છે. અને 10 જગ્યાએ જે આટા મારે અને 10 જગ્યાએ બતકની જેમ પાક ફેલાવે, એ કોઈ જગ્યાએ ચાંચ ખૂતાવી શકે નહીં. પણ પરમહંસ એક જ હોય, પણ માનસરોનો જે માનસરોને જ એ માનસરોમાં જ રહે. હવે એ પરમહંસ અહીંયા આવે ક્યારે, આ દેખાય કોઈ જગ્યાએ, ગમે એટલો સ્નો સારો હોય, ગમે એટલી ઠંડી હોય કે ગમે એટલું બરફના પાટ થઈ ગયા, તો પરમહંસ આવે ને અહીંયા ક્યારે. જે રા હંસ છે એ માનસરોમાં જે હંસ છે એ માનસર હંસ ક્યારે ગમે એટલું તો આવે, ક્યારે આવે, ગમે એટલી બરફની પાટ આવે તો આવે ના આવે, ના આવે. કેમ? નિષ્ઠા તો છે, નિષ્ઠા. એમ જ્યારે આપણે સદગુરુના શબ્દ શ્રવણ કરીએ, એમના કથાના શબ્દ શ્રવણ કરીએ, સંતો અને ભક્તોના શબ્દ શ્રવણ કરીએ, એમાં શીખવાનું કે પ્રીત લાગી તે એક ઠાકોરજી મહારાજમાં લાગી, લાગી તે લાગી. મુક્તાનંદ સ્વામી શું હતું, રામાનંદ સ્વામી પ્રીત લાગી તે લાગી. હવે જે થવું એ થાય, અધિકાર જાય તોય શું, સત્તા જાય તોય શું, આખું જગતને જે કહેવું તોય શું, મારે કઈ લેવા દેવા નથી. એમ આપણે વિચારવાનું કે આપણે આપણા જીવનમાં એવી રીતે છીએ છીએ વિચારવાનું. અને જ્યારે એવું વિચારીએ અને પરિપૂર્ણ આપણે એમાંથી બહાર નીકળીએ ને એવી ઘાટીઓમાંથી, આ બધી ઘાટીઓ એમ જેમ ભગવાનને ઓળખવા મોટી ઘાટી છે, સત્પુરુષને ઓળખવા મોટી ઘાટી છે ને, એમ આ મુમુક્ષના બધી ઘાટીઓ, આ બધી ઝીણી 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 બધી સૂક્ષ્મ ઘાટીઓ આવે, માનની ઘાટી, મોટપની ઘાટી, મધ્યમ શબ્દ, કની શબ્દ, લોભમાં, આ બધી મોટીઓ ઘાટીઓ છે. એ ઘાટીઓ જો તોડી હોય ને તો એક જ જબરદસ્ત ઉપાય છે, ઠાકોરજી મહારાજનું ગજબની શરણાગતિ અને આપણને મળેલા જે સત્પુરુષ મુક્તાનંદીય પરંપરાના સદગુરુ સંતો અને આ સંતો અને ભક્તો, એની સંપૂર્ણ જો નિષ્ઠા અને સંપૂર્ણ જો શરણાગતિ છે ને, તો કોઈ પણ વિઘ્ન નડી નહીં શકે, કોઈ પણ વિઘ્ન નહીં નડી શકે, કોઈ પણ રીતે નહીં. મુકુંદાજીને શેનું બળ હતું? રામાનંદ સ્વામીના આશરાનું બળ હતું. સ્વામીને જે કસોટી કરવી કરે, પરંતુ હવે તો મારે રામાનંદ સ્વામીને છોડવા નથી. એના માટે ગમે તેટલા વિઘ્ન આવે, ગમે તેટલા વિઘ્ન આવે, પણ હવે રામાનંદ સ્વામીને ન છોડવું, એટલે ન છોડવું ને ન છોડવું, ન છોડવું. અને તારા મુકુંદાસજી જગ્યાએ બીજા કોઈકને આટલું બધું કહી દીધું હોય તો, જેમ રામાનંદ સ્વામી કીધું કે સત્તામાં લોભાઈ લે ક્યારે ત્યાગી ના થશે, આવું કહી દીધું હોય તો કોઈ રે મારે કઈ કરે જ છે, તમે રાખો તો રાખો તમારે જરૂર હોય તો, મારે કઈ તમારી ગરજ નથી. હવે ત્યાં આવે કલ્યાણનો માર્ગ થાય, હવે કલ્યાણનો માર્ગ ખુલે ત્યાં, ભગવાન આપ્યો એ તોય બંધ થઈ જાય, ભગવાનને કલ્યાણનો માર્ગ ખોલવા જતા હોય તોય બંધ થઈ જાય. એનું કારણ મુમુક્ષુ, મુમુક્ષુ મેં કીધું હતું ને પૂર્વે 2-3 દિવસ પહેલાં,
મોક્ષના માર્ગ મુમુક્ષુ સ્વયં જ બંધ કરે છે અને સ્વયં જ એ ખોલે છે. એ જો ખોલે ક્યારે? જો એ સકારાત્મક બુદ્ધિ વાપરે અને ઠાકોરજી મહારાજ અને સત્પુરુષની આગળ બુદ્ધિનો લોક કરે તો મોક્ષનો માર્ગ ખુલ્લો છે. પણ જો બુદ્ધિનો લોક ખોલ્યો, જો એક પણ ચાવી લગાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ પણ એક ખાલી આમ ચાવી અડાડવાનો પણ પ્રયત્ન કર્યો ને, તો પણ એને પતનનો પ્રારંભ ન થાય. એટલે પતન થાય એમ તરત. એટલે ધ્યાન રાખવું, એને અડવાનો પ્રયત્ન જ નહીં કરવાનો. ઠાકોરજી મહારાજ અને સદગુરુને એમને તો આજ્ઞામાં જેટલા રહીએ ને એટલા આપણે બધા રૂડા, એની જેટલી કથા સાંભળે એટલે આપણા, એની જેટલી કથા સાંભળીએ ને આપણે એટલા સદગુરુ આવે. રામાનુ સ્વામી આટલું બધું મુકુંદાજીને કહ્યું તો મુકુંદાજી એટલું જ કીધું, હું તો આવવાનું. શું કીધું રામેશ્વર? કેટલું બધું કીધું, કેટલું સંભળાવ્યું ને મુકુંદાજીને, કેટલું સંભળાવ્યું. પણ મુકુંદાજીએ શું કર્યું? હું તો આવવાનું. અને આ બાજુ પણ શામદાજી મહારાજે ઘણું બધું સંભળાવ્યું. સાંજે ક્યાં ગયા હતા, શું કરવા ગયા હતા, કોણ હતું, કઈ બોલ્યા? હું તો જવાનો. એક બાજુ કે હું તો આવવાનો અને એક બાજુ કે હું જવાનો. પણ કોઈનું અપમાન, કોઈનો દ્રોહ નથી કર્યો, નથી કર્યો, નથી કર્યો, નથી કર્યો. એટલે મુકુંદાજીને થયું કે કથા સાંભળવાનો સમય થઈ ગયો છે અને મારે જવું છે. એટલે જાનકીનાથના દર્શન કરી, આરતી કરી, થાળ ધરાવી શામદાજી મહારાજને વિનવી કહેતા, એમને થોડું કહીને નજર ચુકાવીને નીકળી ગયા. અને એક જ હૃદયમાં કે રામાનુ સ્વામી ન ગમે એવું મારે નથી કરવું, માટે રામાનંદ સ્વામીને ન ગમે એમ ધારી પોતે જ્યાં રામાનુ સ્વામી કથા કરતા હતા ભક્તજનોને, તો પાછળ જે એક નવેડું હતું એ નવેડામાં સંતાઈ ગયા. કોણ? મુકુંદાજી સંતાઈ ગયા. બધી જગ્યાએ થોડી થોડી જગ્યાએ જાય, અહીં કથા સંભળાય છે, અહીં કથા સંભળાય છે, અહીં કથા સંભળાય છે. પછી એક જગ્યા હતી નવેડાની, એ ત્યાં બેસી ગયા અને કથા સાંભળી. કથા સાંભળે, કથા તો સાંભળે, પરંતુ પાછો ઝરમર વરસાદ પણ વરસે. નવેડામાં મુકુંદાજી કથા સાંભળે છે અને એક બાજુ ઝરમર વરસાદ પડવાનો પણ ચાલુ થઈ ગયો. આ બાજુ રામાનુ સ્વામી ભક્તોને કથા વાર્તા કરતા જાય છે અને આ બાજુ પણ વરસાદે ધોધમાર મેલી અને મુકુંદાસને જે કથામાં લગ્ની લાગી ગઈ, બે આંખ બંધ કરી હાથમાં માળા રાખી અને આમ કાન રાખી રામાનુ સ્વામી કથા સાંભળતા જાય છે અને ઉપર વરસાદ ધોધમાર વરસે છે. પણ મુકુંદાસને કોઈ અસર નહીં, વરસાદ નહીં, કોઈ એટલે કોઈ અસર નહીં. નેવાના પાણીથી પલળતા હતા મુકુંદાજી, ઠંડો પવન પણ વાતો હતો. પણ મુકુંદાસજીને શેની લગ્ન લાગી ગઈ હતી? રામાનુ સ્વામીની કથાની લાગી ગઈ. હવે એ કથા સાંભળવાની કેટલી લગ્ન ગઈ લાગી ગઈ છે વિચારો તો કરીએ આપણે. નેવામાં બેઠા, પછી નેવાડામાં, ખ્યાલ છે ને કાઠિયાવાડમાં નેવાડો હોય, અને નેવાડા બે કોણ કથા સાંભળે? આજે આપણને કીધું હોય તો ભગત, હે? આજે આપણને એમ કહે કે નેવડામાં બહેન આપણે કથા સાંભળવાની છે, એ ભાઈ તારા ઘેર રહે કે ભાઈ મારા કઈ તાકાત નહીં, જાય જ નહીં, જાય જ નહીં. નેવડે જોઈને જ કોઈ ના જાય, કોઈ સંકલ્પ જ ના થાય. નેવડે જોઈને સંકલ્પ ના થાય, કેટલાય પ્રશ્ન કરી દે, કેટલાય પ્રશ્ન કરી દે. અરે એવા ગુરુ કે કથા સાંભળવા નથી તો મારે કઈ કથા નહીં સાંભળે. ઘણા બધા વક્તાઓ છે, હું કે ઘણા બધા ગુરુઓ આવે છે એની કથા સાંભળેલી છે. અને નવડા બહેન તમે કથા સંભળાવો, એ કોઈ રીતિ છે કઈ તમારી? અને પાછી 10 જગ્યાએ તો ફજત કરીએ, કરીએ કે ના કરીએ? એ તો કથામાં આવવા દેતા છે ને,
અને પાછા આપણે મેં ત્યાં નવેડા સાંભળીએ તો નવેડા સાંભળીએ તો પછી 10 જગ્યા પછી ફજિત કરે. હવે આમાં ક્યાં કલ્યાણના માર્ગે ચાલી શકીએ? કોઈ દિવસ ચાલી શકીએ. એટલા માટે તો આપણા માટે બેસ્ટ છે. કયું સૂત્ર? મુક્તાન સ્વામીના ખોળામાં બેસી જવું, ઠાકોરજી મહારાજના ખોળામાં બેસી જવું, સદગુરુના શરણે એને ખોળામાં બેસી જવું એ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે. જો મોક્ષના માર્ગને એકદમ નિર્વિઘ્ન પાર પાડો છે ને તો સદગુરુના ખોળામાં અને ઠાકોરજી મહારાજના ખોળામાં બેસી જાઓ અને એમાં બસ આરામ કરો, એ જેમ કહે એમ કરતા જાઓ તો મોક્ષનો માર્ગ કઈ રીતે ચાલે છે કઈ ખબર જ નહીં પડે. પછી ખોળામાં બેઠા બેઠા પછી આમ પાખો ના હલાવ્યો. એ પાખો જેટલી હલાય ને એ આપણને જ વાગે. એટલે આ બાજુ પવન પણ ઠંડો વાતો હતો અને મુકુંદાજી કથા સાંભળતા હતા અને એમાં રામાનંદ સ્વામીની કથા પૂર્ણ થવાની તૈયારી હતી. એમાં થોડોક આમ ઘસારો લાગ્યો હશે એટલે થોડોક અવાજ આવ્યો. જે ચોક્યા તો હતા એ ચોક્યા તો બહાર આવ્યા. જ્યારે રામાનંદ સ્વામી કથા ચાલે ચોક્યા તો હોય એટલે ચોક્યા તો હતા એ ચોક્યા તો બહાર નીકળ્યા અને થોડોક અવાજ આવ્યો. જોયું અહીં કોઈક છે. શું અનુમાન કર્યું? અવાજ આવે છે, કોઈક છે અહીંયા. એટલે તરત ચોક્યા તે બૂમ પાડી, હે કોણ છો? કોણ સંત આવ્યું છે ત્યાં? બહાર નીકળો તો. જેવો બહાર નીકળો ત્યાંથી. એટલે મુકુંદાજી કઈ બોલ્યા નહીં, કઈ ના બોલ્યા. જો હું બહાર નીકળીશ ને તો એ રામાનુસ્વામી કહી દઈશ, રામાનુસ્વામી મારા પર કોરાજી થશે, પ્રસન્ન નહીં થાય. એટલે ચોક્યા તો જતા, એ ચોક્યા નવેડા તરફ ગયા, નળ તરફ ગયા અને ઉઘાડી તલવાર લઈને અંદર અંદર લઈને ગયા. એટલે મુકુંદાજીને થઈ ગયું, જો હું બહાર નહીં નીકળું ને તો બહુ મોટો દંડ થશે અને બહુ મોટો કુરાજીપો મને પ્રાપ્ત થશે રામાનંદ સ્વામીનો, તો હું ચોક્યા તો ને વિનંતી કરું. એટલે જ્યાં ચોક્યા તો તલવાર લઈને અંદર પેટે છે અને મુકુંદાજી બહાર નીકળે છે અને મુકુંદાજી બહાર નીકળીને હાથ જોડીને ઉભા રહી ગયા. કેમ આવ્યા છો તમે? જાણો તો એનું કારણ શું છે? કેમ આ બેઠા છો? મુકુંદાજી ચોક્યાતને હાથ જોડીને કહ્યું કે આપ આટલું જોરથી ના બોલશો, ત્યાં રામાનુજી કથા કરે છે, એમને ત્યાં ડિસ્ટર્બ થશે, તમે જોરથી ના બોલશો, ગોકીરો ના કરશો. એટલે તારે શું કેવું છે? તું કોણ છો? અહીંયા બેસીને શું કરે તું? હું રામજી મંદિરનો મુકુંદાસ. હું કહ્યું? હું રામજી મંદિરનો મુકુંદાસ. રામજી મંદિરના મુકુંદાસ? તો અહીં સંતાઈને કેમ કથા સાંભળો છો તમે? અહીં કથા કેમ સાંભળો છો તમે? અને અહીં કેમ સંતાયા છો તમે? એમાં એવું છે ને, મારે કથા તો સાંભળવી છે પણ ગુરુદેવ મને
ત્યાં આવવાની ના પાડી છે. રામાનંદ સ્વામી મને મારા ગુરુ કહેતા અર્થાત શામદાજી મહારાજની બીકે કરીને મને કથા સાંભળવા નહીં આવવા દે, નહીં આવવા દે. એટલા માટે એ કુરાજી ન થાય ને, એમની સામે જાઓ અને મારી પર કુરાજી થાય એની કરતા હું અહીં રામાનંદ સ્વામી કથા સાંભળો ને એ વધારે સારું. અને મને રામાનંદ સ્વામી જ્યાં સુધી કથા ન સાંભળો ને ત્યાં સુધી સુખ નથી આવતું, નથી આવતું. તમે મારી આમાં મદદ કરો, કંઈક થતી હોય તો મને સાંભળવા દો, મને સાંભળવા દો. તમે જે કે હું કરવા તૈયાર છું પણ મને ગુરુદેવ રામાનંદ સ્વામી કથા સાંભળવા દો, સાંભળવા દો. હવે આટલા મોટા મહંતને પામેલા હોય, જેની પાસે જે કરવું હોય એવી શક્તિ હોય અને એક ચોકિયાતની આગળ હાથ જોડીને વિનંતી કરીને કે મારે કથા સાંભળવી છે, કથા સાંભળવી છે, તો સંતાન થોડું કથા સાંભળાય, તારે વિનંતી ના કરવી જોઈએ. મેં કરી હતી વિનંતી બાપજી, મેં વિનંતી કરી હતી, પણ મને એમ લાગ્યું જો હું વધારે વિનંતી કરીશ તો હઠ કરીને જો કરીશ ને એનાથી ગુરુદેવ પ્રસન્ન નથી થતા. જીદ કરીને હું કાર્ય પૂરું કરીશ ને એનાથી પ્રસન્ન નથી થતા. કેવો વિવેક જોવો તો કરા, કેવું શીખવાડે છે આપણને જીવનમાં કે જીદ કરીને ક્યારે ગુરુદેવ પાસેથી કાર્ય ન કરાવું, ન કરાવું, ન કરાવું. આપણે જીવનમાં ધ્યાન રાખીએ આ વાતને, ધ્યાન રાખીએ. ક્યારે ઠાકોરજી મહારાજ આગળ અને સદગુરુ આગળ હઠાગ્રહ કરીને કોઈ કાર્ય ન નિસારવું, એટલું આપણે ધ્યાન રાખીએ, ધ્યાન રાખીએ. કારણ કે ઠાકોરજી મહારાજ સર્વજ્ઞ છે, બધું જાણે છે, સત્પુરુષ બધું જાણે છે, ભગવાનની શક્તિ દ્વારા બધું જાણે છે. ઠાકોરજી મહારાજને મોટા સત્પુરુષ બધું જાણતા હોય છે, બધું જાણતા હોય છે. આપણને એમ માનીએ, આપણે એમ માનીએ છીએ કે આમ કહેશું તો આમ માની છે, આમ કહેશું તો આમ. ભાઈ સત્પુરુષને ઠાકોરજી મહારાજ તો એવા છે બધું જાણતા થકા પણતા પણ અજાણતા એ છે. એ એમ કહી દે કે એટલું વાળી નાખો, પછી આપણે એમ કરીએ કે સારું અત્યારે આળસ આવે છે આમ કરવું છે, મતલબ કે હું થોડું કામકાજ છે તો પછી વાળી નાખું આમ છે આમ છે. એક કેવું, એક વાત એવી છે કે વિનંતી સૂચક પણ કહી શકાય, એ પણ સત્પુરુષ જાણતા હોય, પણ એક બાજુ એવું કે છટક બારી અને ન કરવું હોય તો બાના બતાવે, અને પોતાની ઈચ્છા પ્રમાણે કંઈ કામ હોય તો ફટદારાનું. સત્પુરુષને ઠાકોરજી બધું જાણતા હોય છે, બધું જ. મુમુક્ષુ જે જે ફેલ ફતુર કરે છે એ ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ જાણે, જાણે ને જાણે જ, જાણે જ. મુમુક્ષુ ક્યારે એવું ન માનવું જોઈએ કે ઠાકોરજી મહારાજ સત્પુરુષ કંઈ જાણતા નથી, જાણતા નથી, જાણતા નથી. અને એ માને છે કે સત્પુરુષ નથી જાણતા, હું આવી રીતે કપટે કામ કરાવી લઈશ કે દંભે કરીને કામ કરાવી લઈશ કે ડબલ રોલ ભજીને કામ કરાવી લઈશ, એ મુમુક્ષુને જ ભારે અંતે પડે છે, પડે છે, પડે છે, પડે છે. એટલે ઠાકોરજી મહારાજ આગળ અને સત્પુરુષની આગળ સર્વથા નિત્ય ભૂલકું બનીને રહીએ, ભૂલકું નિખાલસ થઈને રહીએ, નિખાલસ થઈને રહીએ, નિખાલસ થઈને રહીએ. જેની પાસે કલ્યાણ લેવું છે, જેની પાસે આપણે અંતકાળે મહારાજને લઈને આવવાના હોય, એની સાથે જો એક રાયના સોના ટુકડાના ભાગના જેટલો જો રતિવા જેટલું અંતર રાખીએ ને તો મોક્ષનો માર્ગ જેવો જોઈએ ખુલ્લો થતો નથી, નથી થતો, નથી થતો, નથી થતો, નથી થતો. એટલે સત્પુરુષના હૃદયની અંદર જો ઘરવું હોય ને, સત્પુરુષના હૃદયમાં જો બેસવું હોય ને, ઠાકોરજી મહારાજના હૃદયમાં બેસવું હોય, ઠાકોરજી મહારાજના મનમાં બેસવું હોય, ઠાકોરજી મહારાજના હાથમાં રહેવું હોય અને ઠાકોરજી મહારાજના ચરણમાં રહેવું હોય ને તો ના, એકદમ એક દીકરાની જેમ, ભૂલકુનું જેમ નિખાલસ રહેવું, નિખાલસ રહેવું, નિખાલસ રહેવું, નિખાલસ રહેવું, નિખાલસ રહેવું.
આખી દુનિયા સાથે તમે ન રહેશો એનું કોઈ નિસ્બત નથી મને, પરંતુ ઠાકોરજી મહારાજને અને પોતાની જે મૂળી સાચી સંપત્તિ કહેતા સદગુરુની આગળ ભૂલખું બાળક થઈને રહ્યો, બાળક થઈને રહ્યો, બાળક થઈ. ત્યારે તમે ભૂલી જઈએ, આપણે બધા ભૂલી જઈએ કે હું વિદ્વાન છું, ભૂલી જઈએ આટલો સત્તાધારી છું, ભૂલી જઈએ કે આમ છું, કઈ નથી, ત્યાં તો રજ છીએ. કેવા છીએ? રજ છીએ, રજ છીએ. એનું આપેલું જ બધું લઈ આપણે ભોગવીએ છીએ, એનું આપેલું જ આપણે બધું ભોગવીએ છીએ. આજે અમે ભગવા પહેરતા હોય તો શું, કે તમે મંદિરે આવતા હોય પણ તો શું, પણ એ માત્ર ને માત્ર જો હોય ને દયા ને કૃપા, તો ઠાકોરજી મહારાજની દયા ને કૃપા અને સત્પુરુષની દયા ને કૃપા, સત્પુરુષની દયા. મુકુંદાસજીએ કહ્યું કે મારે ગુરુદેવની કથા સાંભળવી છે. આમ જ્યાં કીધું ને કે ચોકિયા તો ને દયા આવી ગઈ, કે આ તો મુકુંદાસજી શામદાજી મહારાજના આ તો મહંત છે, મોટી જગ્યાના તો આવી રીતે કથા સાંભળે છે, આટલા મોટા થઈને અને એ રામણસિંહ કથા સાંભળી છે. ઓહો, આ તો બહુ ખરાબ કહેવાય, બહુ એટલે આવી રીતે પણ નવાડામાં બેસીને કથા, શું એની મુમુક્ષુતા છે. એટલે ચોકિયા તો ને દયા આવી ગઈ, દયા આવી ગઈ અને હાથ પકડીને ક્યાં લઈ જાય છે? રામાનંદ સ્વામી પાસે. એ પછી શું થાય છે એ આપણે આવતીકાલે દોહરાવીશું. એ કથા પૂર્ણ કરી છે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિ ધર્માત્માજમ વાસુદેહમ રે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.